જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલાના વિરોધમાં તાપી જિલ્લાના બુહારી ખાતે નગરજનોએ મૌન રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બુહારીના મેઇન બજાર ઉપર મોટી સંખ્યામાં નગરજનોએ ભેગા થઈ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારો કરી આતંકી હુમલા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે મેઇન બજારથી રામજી મંદિર સુધી યોજાયેલા કેન્ડલ માર્ચમાં લોકોએ જોડાઈને હવે આતંકીઓને છાવરનાર એવા પાકિસ્તાન સામે યુદ્ધ એ જ કલ્યાણના સૂત્રોચ્ચારો કરી પાઠ ભણાવવાની માંગણી કરી હતી. સુરત દેસાઈ બુહારી. ગઈકાલે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો, આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા જે ફિદાઈન હુમલો કરવામાં આવ્યો, જેમાં ભારત દેશના 44 વીર જવાનો એ શહાદત બહોરવી પડી. આ નાપાક કૃત્ય પાકિસ્તાન પ્રેરિત હતું, જેના કારણે આપણા 44 વીર જવાનોએ શહાદત બહોરવી પડી, અને જેને લીધે આજે આ સમગ્ર બુહારી ગામ, આ મહુવા મત વિસ્તારની જનતા આપણા ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના નેતૃત્વમાં આ બુહારી ગામમાં તમામ જાતિ ધર્મના લોકોએ ભેગા થઈ કેન્ડલ માર્ચ કાઢી એ 44 વીર જવાનોના પરિવારજનો સાથે ને ટેકામાં ઊભા છે. આજે સમગ્ર દેશ એક સાથે ઊભો છે અને એ જવાનોને આદરપૂર્વક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ આ બુહારી ગામમાં કરવામાં આવ્યો હતો. સલીમભાઈ મુલતાની બુહારી મુસ્લિમ સમાજ તરફથી ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો તેના માટે સમગ્ર મુસ્લિમ સમાજ બહુ જ દુઃખની લાગણી અનુભવે છે અને તમામને જે સૈનિકો શહીદ થયા છે એ તમામને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ છે. હવે આજના યુગની અંદર આપણે સવારથી ને સાંજ સુધી એટલે બિઝી હોય છે કે વોટ્સઅપ છે, ફેસબુક છે, આ છે તે છે, પણ લોકોને એ ખબર નથી હોતી કે આપણી જે સેફટી છે, આપણી સવારથી ને સાંજ સુધી કે રોજે દોની સેફટી, એના માટે જો કોઈ જવાબદાર હોય તો આપણા સરહદ પર એટલા સૈનિકો કે બિચારા પોતાના ઘરબાર છોડીને એ આપણા માટે એક સેફટીકાર સમાન છે, પણ આજે એમની સેફટી રહી નથી. આજે બહુ દુઃખની વાત છે. હવે મારા દિલની એક વાત કહી કે આ જ્યારે જ્યારે એવું થાય છે તો આપણે બધા ભેગા પણ થઈએ છીએ, લાગણી દુઃખની અનુભવીએ છીએ, આ મોમબત્તી પકડાવીએ છીએ, આ બધું કરીએ છીએ, હવે ક્યાં સુધી બસ હવે એનો અંત આવવો જોઈએ. હવે પાકિસ્તાન એ તો કાયરનું પૂતળું છે, એનો કોઈ સવાલ જ નહીં મળે. આજે એક અડકાયું પૂતળું સમાજ આગળ પણ મેં વાત કરી હતી, એટલે સૌથી પહેલી વાત તો એ બંધ થવી જોઈએ કે જરોજ જ્યારે વાતચીત, હવે એની સાથે હું વાતચીત હોય, એક માણસ સારો વ્યક્તિ હોય તેની વાતચીત હોય, એક ગાણો માણસ છે, એક ગાણી વ્યક્તિ છે તેની પાકિસ્તાન એની સાથે હું વાત હોય, એને ફક્ત જેમ અડકાયા કૂતરાને ગોળી મારવામાં આવે એ કહેવત છે, પાગલ કૂતરે કો હંમેશા ગોળી મારી દી જતી હે, એટલે એનો ગોળીનો જ જવાબ હોય એની સામે. અને મારા મોદી સાહેબને કેવું છે કે જે આપણે 40 જણા રવાના કર્યા છે એની આપણે આપણે 4000 ને પતાવી દેવાના છે, એ પણ કઈ રીતે, એટલે લાશ પડવાનો બહુ શોખ છે, તો એમની પણ લાશ આકાશમાં ચિત્રે ચિત્ર ઉડવા જોઈએ એ મારી તમન્ના છે. એટલે પાકિસ્તાનને કહો કે તમારી પાસે એમ પર જમીન તો ઓછી છે, તો તમારે તો જેટલા અમને પાડીશું એટલે દફનાવવા પર તમે જગ્યા ઓછી પડશે, એક એક કબર પર તમારે 10-10 ને દફનાવવા પડશે, તેને કહો તમારી જગ્યા તૈયાર રખાય કબરસ્તાનની, અમે અહીંથી રવાના કરીએ છીએ, હવે અમારો વારો છે. બસ ભારત માતા કી જય.